દરેક ખેડૂતને એક વિનંતી છે કે આપણી પાસે 25 વીઘા જમીન છે, 50 વીઘા જમીન છે, તો બધીમાં કાલ શરૂ કરી નથી દેવું. 5 વીઘામાં કોઈ 2 વીઘામાં આપણે આ સ્થિતિને સમજી અને આપણે આત્મવિશ્વાસ વધારીએ અને ત્યાર પછી ધીરે ધીરે આ ખેતીમાં આપણે આગળ જવું જોઈએ. બરોબર ને કે નહીં? બરોબર. એટલે 2 વીઘા 5 વીઘા જેની જેવડી ખેતી એને આમાં આપણે બધા અમલ કરશું. આ બધાને સાંભળ્યા કેડે આ 12 ખેડૂતનું તપ છે, આ બધા ખેડૂતનું તપ છે, તો આપણે બધા જ આનો આપણે પ્રયોગ કરવાનો છે. અને પ્રયોગ આ બધી પદ્ધતિને સમજીને કરવો પડશે કે ભાઈ જીવામૃત કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે બનાવવું, એની બધી વિવિધ પ્રકારની વસ્તુઓ બહાર તમને અત્યારે વ્યવસ્થિત બનાવી અને એમ તમને સમજાવવાના છે. એટલે આપણે બધા જ જ્યાં આપણી જમીન છે એમાં સારી રીતે ઉપયોગ કરીએ. જેટલું આપણી પાસે 2 વીઘા 5 વીઘા 10 વીઘા જે આપણી અનુકૂળતા છે એટલા બ્લોકમાં આ પદ્ધતિથી ખેતી શરૂ કરીએ. આ બધાને સાંભળ્યા પછી આ ખાતરો કરવો જોઈએ એવું આપણને લાગે છે? લાગે છે? તો આ 2 હાથ ઊંચા કરીને આ ખેડૂતને કહી કે હવે અમે તમારી પંકજમાં આવવા તૈયાર છીએ. લગો, વાહ ભાઈ વાહ, મને વિશ્વાસ છે આ ઊંચા હાથ જે કર્યા એ હું કરવાના છે. આ દેશમાં જે આપણે 30-32 કરોડ હેક્ટરમાં જે જમીન ખેતી થાય છે, 5 લાખ કરોડનું વિલાતી ખાતરને દવા જે વપરાય છે એમાંથી મુક્તિ મેળવવાની છે, આપણું આરોગ્ય સુધારવાનું છે, અને ભૂતાનના એરપોર્ટ ઉપર 1500 રૂપિયે 100 ગ્રામની હળદરની ડબ્બી વેચાતી હોય તો દુનિયાના એવા કેટલાય દેશો છે ત્યાં ભારતનું ઉત્પાદન વેચાય એના દ્વાર ખોલવાના છે. જે જે દુનિયામાં એમ નક્કી થશે કે ભારતમાં વિલાતી ખાતરને દવા નથી વપરાતું, તેથી દુનિયાની ખરીદી આની પાસે આવશે, એમાં દેશ પણ સદ્ધર થશે અને ખેડૂત પણ સદ્ધર થશે, તો એ સ્થિતિ તરફ આપણે જવાનું છે. એટલે મને વિશ્વાસ છે કે આ બધા ખેડૂતને સાંભળ્યા આપણે આ બધું ફાર્મ જોશું, એમાંથી આપણે એટલી વાત તો ફાઇનલ ઉપર આવ્યા કે ભાઈ આપણે 5 વીઘા 10 વીઘા જેવી આપણી ખેતી, 25 વીઘાની જ ખેતી હોય તો 2 વીઘાનો ખાતરો કરે, 3 વીઘાનો કરે, 5 વીઘાનો કરે, 100 વાળો હોય તો 10 વીઘાનો ખાતરો કરે, તો એ રીતે આપણે આ બધી સિસ્ટમ સમજવાની છે. અને એમાં આ દ્રવ્યો બધા કેવી રીતે તૈયાર કરવા, કેટલા દીમાં વાપરવા, કેવી રીતે વાપરવા, એનું પ્રેક્ટિકલ આખું અમે તમને બતાવવાના છીએ. એટલે આ ખેતીને જનજન સુધી લઈ જવા માટે પ્રફુલભાઈ અહીં બેઠા છે. પ્રફુલભાઈ આમ તો 20-25 વર્ષ 30 વર્ષ 35 વર્ષથી ખેડૂત માટે સતત કામ કરી રહ્યા છે. તો પ્રફુલભાઈ પછી મહારાષ્ટ્રના ખેડૂત હોય, ગુજરાતના ખેડૂત હોય, સુભાષજી સાથે રહી અને જબરજસ્ત આ એરિયામાં કામ કર્યું છે.